મિત્રો વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા જય ધન્વંતરી. મિત્રો, અનેક લોકોના એવા પ્રશ્નો છે કે કઈ પ્રકારનું દૂધ પીવું જોઈએ, ગાયનું દૂધ પીવું જોઈએ, ભેંસનું દૂધ પીવું જોઈએ, કયું દૂધ આરોગ્ય માટે સારું છે. તો દૂધ તો કોઈ પણ આરોગ્ય માટે સારા જ છે, પરંતુ આ મારે આજ તમને કહેવાનું છે, આ ગાય માતા છે, પ્રથમ તો વંદનીય છે, પૂજનીય છે. આ ગાય માતા માંથી આપણને દૂધ મળે છે, એમાંથી ઘી મળે છે, આપણને ઘણું બધું પ્રાપ્ત થાય છે. તો એને આરોગ્યને લગતા ખૂબ જ ફાયદા છે, કારણ કે ગાયનું મહત્વ આરોગ્ય સાથે જોડાયેલું છે. એક તો ચરતી દેહાણ ગાયનું જે દૂધ આપણને પીવા મળે તો સોને પે સુહાગા, કારણ કે અનેક પ્રકારનો ચારો છે, વનસ્પતિ છે, આ બધી વનસ્પતિ છે એ આપણે આરોગ્ય માટે ખૂબ જ સારું છે. એ આ ગાય ચરે ને એમાંથી આપણને જે દૂધ પ્રાપ્ત થાય એના આપણા શરીરને ખૂબ જ ફાયદાઓ થાય છે. મિત્રો, 100 વર્ષ સુધી તમારે નિરોગી આયુષ્ય જીવન જીવવું હોય તો ગાયનું દૂધ પીવાનું રાખજો વાળું સમયે, અને એમાં હળદર તમે નાખશો તો વધારે સારું રહેશે, કારણ કે હળદર વાળું ગાયનું દૂધ પીવાથી તો અનેક પ્રકારના ફાયદાઓ થશે. મિત્રો, આ ગાય આપણને ઘણું બધું આપે છે, આપણે એને સાચવી જાણવાની છે, આપણે એને સાચવવાની છે. આ ગીર ગાયના ઘીનું પણ એટલું મહત્વ છે કે એની તમે કલ્પના ન કરો. ગીર ગાયનું ઘી આરોગ્ય માટે સારું છે, આપણી હેલ્થ માટે સારું છે, ઇમ્યુનિટી વધારનારું છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારનારું છે, આપણા ચામડીના રોગને મટાડનારું છે. ઉપરાંત તમને ક્યાંય પણ ખસ ખરજવું, ધાધર કે આવું બધું થયું હોય તો એકલું દૂધ નહીં પીતા, હળદર વાળું દૂધ પીજો. અને આપણે હાડકાઓને મજબૂત રાખવા હોય, આપણે વધતી ઉંમરે હાથ પગ ગોઠણના દુખાવા ન થવા દેવા હોય તો આ ગાયના દૂધનું સેવન કરજો. અને આ ગાયના દૂધમાંથી આપણને જે કાંઈ મળે છે એ આપણા શરીરને હંમેશા ઉપયોગી જશે. અને આ ગીર ગાયના ઘીનો પણ ઉપયોગ કરજો, એ વધારે આપણા શરીર માટે, આપણા હાડકાઓ માટે, આપણા હાડકાઓના જોડાણ માટે, ગોઠણ માટે, આ બધા માટે ખૂબ જ સારું. ગાયના ઘીનું તમે માલિશ પગના તળિયે કરશો તો તમને પગના તળિયાની જે બળતરા હશે આ બાહ્ય પ્રયોગ કરવાથી તમને ખૂબ જ ફાયદો થાય છે, તમારી બળતરા ધીરે ધીરે ઓછી થાય છે. ઉપરાંત તમે આનું સેવન જો ભોજન સાથે કરશો, રસોઈમાં કોઈ પણ રીતે કરશો, તો વધતી ઉંમરે જે આપણા ગોળા સુકાય છે, જે ફરિયાદ છે ગોળા સુકાવાની, એ ફરિયાદ બિલકુલ થતી નથી, કારણ કે આ ગાયના ઘીનો મહિમા એક અલગ જ છે, એનું મહત્વ ક્યાંક અલગ જ છે, જે આપણે સમજવું પડશે. આ ગાયનું ઘી આંખોની દ્રષ્ટિને પણ વધારનારું છે અને આપણી આંખોની દ્રષ્ટિને તેજ કરે છે, ઉપર જતા વધતી ઉંમરે પણ આપણી આંખોને નબળી પડવા દેતું નથી. ઘી ખાવાનો એક વધારે તમને ફાયદો કહું કે ઘી જે લોકો ખાતા હશે એ લોકોને કબજિયાતની સમસ્યા પણ નહીં રહે, કારણ કે કબજિયાતને પણ આ ઘી મટાડે છે અને તમારો મળ છે તે સરળતાથી પાસ થઈ જાય છે, એટલે કે ટોયલેટ કરતી વખતે તમારે મળ કરવું પડતું નથી. પરંતુ કોઈ પણ ઘીનું સેવન માપમાં કરવાનું છે, વધારે પડતું જેમ અમૃત પણ નડે છે એમ ઘી પણ વધારે પડતું ખાવાનું નથી. માપે ખાશો તો તેના 100% ફાયદાઓ થશે, પરંતુ વધારે પડતું ખાશો તો કોઈ પણ વસ્તુના ગેરફાયદાઓ હોય જ છે, તે આપણે સમજવાનું છે. પેલાના સમયમાં ક્યાંય હાથ પગના ગોઠણના દુખાવા થતા હોય એવા કોઈ દાખલા નહોતા, કારણ કે આવો પૌષ્ટિક આહાર ખવાતો, ચરતી દેહાણ ગાયનું ઘી ખવાતું, દૂધ ખવાતું, અને આપણે બધા એને સમજી જાણતા એના પોષક તત્વોનો લાભ ઉઠાવતા. જાણે અત્યારનો યુવા વર્ગ આ બધી વસ્તુઓથી દૂર ભાગતો જાય છે અને જે તૈયાર જે બધું આવે છે એ બધું ખાવા પીવાનો, ઠંડા પીણા પીવાનો શોખીન થતો જાય, એને આપણે આ કુદરતી ખાણીપીણી તરફ વાળવાનો છે, એને આપણે આનું મહત્વ સમજાવવાનું છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, આમાં તમે જેટલા ઊંડા ઉતરશો એટલું તમારા શરીરને નિરોગીતા પ્રાપ્ત થશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.